પણ આવી જ વાત હતી કે કોઈ પણ લોયર તેનો કેસ નહીં લડે જી બિલકુલ એ સરકાર સરકાર વતી આપવામાં આવ્યું હશે બરાબર પરંતુ જે પર્સનલ કેસ તો સરકાર પ્રતિ જેમ આપણે કસાબના કેસમાં સરકાર આપ્યો હતો અને પછી પેલા બિરયાનીઓ ખાધી હતી અલગ વાત છે અત્યારે કમિંગ બેક તો ઓબ્વિયસલી સરકાર આપવું પડે કારણ કે આપણી જ્યુડિશિયરી સિસ્ટમ એ કે છે પ્રોસેસ એ કે છે કે હી હેઝ અ રાઈટ ટુ પ્રોટેક્ટ ઇટ પણ આપણા લોયરો જે જુઠ્ઠાણા કરે છે જે અત્યારે આપણે નિર્ભયા કેસમાં જોઈએ કે હવે પહેલા લોયરે કોઈ કામ બી અરે પેલા એ કેટલા ધુઆર થૂંકી વળાયું કે આમ બી પોલ્યુશનમાં બધા મરી જાય છે તો મને શું કામ ફાંસી આપો છો એક પોઈન્ટ અને બીજો પોઈન્ટ અત્યારે જે લોયરોએ કહ્યું કે એમના લોયરોએ નિર્ભયાના લોયરોએ કે સાહેબ હવે આમ બી આપણી જે લાઈફ એક્સપેક્ટન્સી છે આવા બના તમે આવી દલીલો કરો છો એ પહેલા ફરી યાદ અપાઈ દઉં કે જયારે સુપ્રીમ કોર્ટમાં ફર્સ્ટ ટાઈમ કેસ ગયો હતો ત્યારે લોયરે એવું કહ્યું હતું કે કઈ પોલિટિક્સ વચ્ચે લાયા હતા કે આ કેસ ડાયવર્ટ કરવા માટે આ પોલિટિશિયન આવું ખાસ કરાયું ના બધું એટલે મારો ઝઘડો ખાલી એટલો જ છે કે લોયરો જુઠ્ઠો ના કરે ખાલી સચ્ચાઈ પર કરે અગર પેલું અત્યારે જે ઉનાવની દીકરીને બાળી નાખી એના લોયરે જુઠ્ઠા કરી અને રેપિસ્ટોને કહ્યું હતું કે પેલો અહીં છે અને ત્યાં છે અને વોટેવર જુઠ્ઠા સાથે કહીને એ લોકોને બે લપાઈ હતી મારો ઝઘડો ખાલી જુઠ્ઠાનો છે બાકી હકો સત્ય પર લગડો અને તમે જીતો પણ જુઠ્ઠા પર ના કરો અને આવી રીતે કેસો ડિરેલ ના કરો અને ડીલે ના કરો બીજી વાત તમે એફએસએલ ની કરી બેન મેં લોયર જ્યુડિશિયરી જોડું બેસું છું તમારી વાત એ પોઈન્ટ સાચી છે કે હા એમાં ખોટ થાય છે એમાં જે એફએસએલ માં ઇન્વેસ્ટિગેશન ના ઇન્વેસ્ટિગેશન ઓફિસર નું પોલીસ નું ઇન્વેસ્ટિગેશન માં પ્રોબ્લેમ થાય છે પણ પ્રોબ્લેમ કેમ થાય છે પ્રોબ્લેમ એટલે નથી થતો કે લોકો અભણ છે ના બેન ત્યાં તો પીએચડી ના મોટા મોટા ભણેલા ગણેલા ટ્રેડ માણસો બેઠા હોય છે પ્રોબ્લેમ એટલે થાય છે કારણ કે ત્યાં મેનેજ થાય છે ને મેનેજ કઈ આખી ચેન્જ કરે છે એ આપણી કોમન સેન્સ આપણને કહે છે એટલે આપણે આમાં એવું ના કરીએ એવા બધા બહાનાઓ ના આપીએ જયારે દીકરીના કેસીસ હોય દીકરી માટે હોય આપણા અસ્તિત્વ માટે હોય ત્યારે આવા બધા બહાનાઓ નથી આપવા ને આપણે જે સત્ય છે એ પણ લડવું છે પરંતુ રુઝાનબેન ભારતનો કાયદો દરેકને ભારતનું સંવિધાન દરેકને સમાન હક આપે છે ને એ આરોપી હોય કે પછી ઉઠાણું નથી આપતો બિલકુલ સોનલબેન